નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. 25 વર્ષ બાદ હત્યારો ઝડપાયો. સુરત પોલીસે આખી રાત માથે લઈ આરોપીને દબોચી લીધો. શોધખોળ થતાની જાણ થતાં આરોપી ચેન્નાઈ ફરાર થવાની ફિરાકમાં હતો. સુરત પીસીબી પોલીસની ટીમે હત્યાના આરોપીને 25 વર્ષ બાદ કિમથી દબોચી પાડ્યો હતો. પોલીસ તેને પકડવા શોધતી હોવાનું સગા સંબંધીઓ દ્વારા જાણ થઈ જતાં આરોપી ટ્રેન પકડી ચેન્નાઈ તેના પુત્ર પાસે ભાગવા જતો હતો. જોકે પોલીસને શંકા ગઈ હતી કે આરોપી કિમ છોડી આજે રાતે અંધારાનો લાભ લઈ ભાગવાનો છે, જેને લઈ 4 પોલીસકર્મી દ્વારા આખી રાત વોચ ગોઠવી હતી અને 3:30 વાગ્યે સામાન લઈ જતાં જ પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું કે જો એક જોકું પણ આવી ગયું હોત તો આરોપી હાથ ન લાગ્યો હોત. 25 વર્ષ પહેલાં નજીવી બાબતે યુવકની હત્યા કરી હતી. સુરતમાં વર્ષો પહેલાં આચરેલા ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીઓને સુરત પોલીસ હવે એક પછી એક યુક્તિ પ્રયુક્તિથી પકડી રહી છે. ત્યારે સુરત પીસીબી પોલીસની ટીમે વધુ એક હત્યાના આરોપીને 25 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ પીસીબી પોલીસનો સ્ટાફ શહેરના વિવિધ પોલીસ મથકોના નોંધાયેલ ગુનાના વોન્ટેડ આરોપીને પકડવા પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ 1998માં સહારા દરવાજા વિસ્તારમાં જમવાની મેસ ચલાવતા કબીરાજ ઉર્ફે કવિરાજ અને તેના ભાઈ બનેવી અને મિત્રો સાથે મળીને મેસમાં જમવા આવતા નિરંજન બહેરા નામના યુવકની નજીવી બાબતે ઝઘડો કરી હત્યા કરી હતી, જેમાં મુખ્ય આરોપી કવિરાજ આજ દિન સુધી નાસ્તો ફરે છે, જે કિમ પાસે કોઈ ફેક્ટરીમાં કામ કરે છે. જે બાતમીના આધારે પીસીબી પોલીસની ટીમે જુદી જુદી રીતે તપાસ કરી કબીરાજ ઉર્ફે કવિરાજ પંચુ રાયને ઝડપી પાડ્યો હતો.